હરિઓમ, આજે આપણે અંગ્રેજી વિષય ભણીશું. અંગ્રેજી વિષયમાં લેસન 9, વોટ આર ધીસ, એટલે કે આ શું છે. બરાબર, તો આ પાઠમાં આપણે સૌપ્રથમ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને જે પ્રશ્ન છે તેનો જવાબ લખો. તો લખો, તમારે તમારી નોટબુકમાં આવી આ રીતે લખવાનું છે, લેસન 9, વોટ આર ધીસ અને પુનરાવર્તન. બરાબર, હવે અહીંયા લખો, જેમ હું લખું છું તેમ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે કે નીચે નીચે કૌંસમાં આપેલા તમને ચિત્ર બતાવી રહ્યું છું તે વર્કશીટ
હવે જો અહીંયા આપણે પ્રશ્ન એક પૂછેલો છે કે વોટ આર ધીઝ
ग्लास એટલે કે પ્યાલા છે આ ગ્લાસ છે આ પ્યાલા છે બરાબર હવે આપણે પૂર્ણાવચનમાં કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નનો જવાબ તો આપણે જવાબ લખતા તો શીખી ગયા હવે આપણે જે વાક્ય આપેલું હોય તેના કે વાક્યનો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખીશું એટલે કે તેનો અભ્યાસ કરીશું તો લખો बराबर आर पछाया दो
का वाक्य खोटू गणाय बराबर કેમ કે અહીંયા તમે પ્રશ્નાર્થ વાક્ય કીધું છે તમે પ્રશ્નાર્થ વાક્ય તો બનાવ્યો પણ પ્રશ્ન ચિહ્ન તો કર્યો નથી એટલે પ્રશ્ન ચિહ્ન તો ફરજિયાત પ્રશ્નાર્થ વાક્યમાં કરવાનું બરાબર વાક્ય પૂરું થઈ જાય પછી ફરજિયાત તમારે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું એ જ રીતના ત્રીજું વાક્ય These are ducks. These are ducks. હવે ડક્સ એટલે તો ખબર છે ને શું થાય બતક થાય હે ને તો આ બતક છે બરાબર હવે એને પ્રશ્નાર્થ વાક્ય લખીશું ને હું આ વાક્યમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય લખી તે આર ધીઝ ધીઝ નથી ધીઝ છે ધીઝ ડક્સ ડક્સ અને પ્રશ્નાર્થ ચિહ્ન હવે ચોથું વાક્ય ધોઝ આર મેક્સ ધોઝ આર મેક્સ મેક્સ એટલે નકશો બરાબર ખબર છે મેક્સ એટલે શું થાય નકશો પેલો નકશો છે બરાબર તેનું પ્રશ્નાર્થ વાક્ય તો કે આર ધોઝ અ મેક્સ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર ફરી એકવાર આપણે આ વાક્યો છે તેનો મારો કરીએ ધીઝ આર પેન્સ તો તેનો પ્રશ્નાર્થ વાક્ય શું થશે આર ધીઝ પેન્સ પછી બીજું વાક્ય છે ધોઝ આર કાર્સ તો તેનું પ્રશ્નાર્થ વાક્ય આર ધોઝ કાર્સ પછી ત્રીજું વાક્ય છે ધોઝ આર ડક્સ કયું છે ધોઝ આર ડક્સ તો તેનું પ્રશ્નાર્થ વાક્ય શું થાય આર જો આર ધોઝ છે કે ધીઝ આર ડક્સ શું છે ધીઝ આર ડક્સ તો તેનું પ્રશ્નાર્થ વાક્ય આર ધીઝ ડક્સ પછી ધોઝ આર મેક્સ તો આર ધોઝ મેક્સ હવે પાંચમું વાક્ય These are pens. These are pens. Pens એટલે કંકો બરાબર હવે એનું પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે લખશું તો કે are these pens બરાબર are these pens આર ધીઝ ફેન બરાબર આ પંખા છે આ પંખા છે શું આ પંખા છે શું થાય શું આ પંખા છે બરાબર હવે આપણે જેમ આપણે વાક્યોના કોષમાં શબ્દોનો ઉપયોગ કરીને વાક્યોના જવાબ આપણે લખ્યા પછી વાક્યોને પ્રશ્નાર્થ વાક્ય બનાવતા પણ આપણે શીખ્યા સમજાઈ ગયું ને તમને બધાને હવે આપણે જે જે પ્રશ્ન આપ્યો છે તે પ્રશ્નનો યસ અથવા નો એટલે કે કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને જે આપણે પ્રશ્ન લખ્યો છે તે પ્રશ્નનો જવાબ આપણે યસ અથવા નો જવાબ લખીને આપણે તેનો અભ્યાસ કરીશું તો લખો લખો
પ્રશ્નોના ઉત્તર યસ અથવા નોમાં લખો. નીચે આપેલ સોરી નીચે કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નોના જવાબ યસ અથવા નોમાં લખો. બરાબર, તમને આ રીતે પ્રશ્ન આપ્યો હોય આ દિસ અમ્રેલા અહીંયા શું આવશે? એ કે આપણે બહુવચન વાક્ય લખેલું છે. બરાબર, તો અહીંયા માનું કૌંસમાં પણ અમ્રેલા છે. બરાબર, શું આ છત્રી છે? તો કૌંસમાં પણ છત્રી એટલે અમ્રેલા શબ્દ છે. તો આપણે સૂચના શું લખી છે? પેલા સૂચના ત્યાંથી વાંચો, સમજો અને પછી સમજીને જ તમે પ્રશ્નોના જવાબ લખવાના છે. બરાબર, સૂચના છે નીચે કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નોના જવાબ યસ અથવા નોમાં લખો. બરાબર, તો આપણે પ્રશ્ન આપેલ છે આ ધીઝ અમ્રેલા કૌંસમાં પણ અમ્રેલા છે. હવે કૌંસમાં આપેલ શબ્દ અને પ્રશ્નમાં પૂછેલ શબ્દ બંને સરખા છે એટલે આપણે શું કરીશું કે યસ ધે આર ધે આર. બરાબર, યસ ધે આર. તો કેમકે આપણે યસ કેમ લખ્યું કે જે કૌંસમાં ફરી એક વાર પૂછું, કૌંસમાં આપેલ શબ્દ અને પ્રશ્નમાં પૂછેલ શબ્દ બંને સરખા છે. બરાબર, એટલે આપણે યસ એ આર લખ્યું છે. આપણે ઘણીવાર વર્કશીટમાં જ્યારે આ પ્રકારના એકવચન વાક્યમાં જ્યારે મેં પ્રશ્ન પૂછેલા છે તો અમુક એ તો ખાલી નો યસ આ રીતે મૂકી દીધું છે, પણ આ રીતે ખાલી પ્રશ્નના જવાબ નહીં લખવાના. આ રીતે લખવાના, જો અહીંયા એક વચન વાક્ય હોય કે ઇઝ ધીસ અમ્રેલા તો શું આવશે? યસ ઇટ ઇઝ. બરાબર, આ બહુવચન વાક્ય છે આ ધીસ અમ્રેલા, તો આપણે જવાબ લખ્યો યસ ધે આર. હા તે છે, શું આવશે ગુજરાતી અહીંયા? હા તે છે. બરાબર, શું આવશે? હા તે છે. શું છે? તો કે તે છત્રી છે. બરાબર, હવે બીજું વાક્ય છે કે આ ધીસ એલિફન્ટ અને કૌંસમાં કૌંસ આપેલ છે એટલે કે ગાય. એલિફન્ટ એટલે હાથી. શું આ હાથી છે? અને કૌંસમાં શું છે? ગાય કૌંસ. તો જો કૌંસમાં જે શબ્દ કૌંસ આપેલો છે તે અલગ પડે છે અને અહીંયા પ્રશ્નમાં પૂછેલ શબ્દ પણ અલગ છે. પ્રશ્નમાં પૂછેલ શબ્દ હાથી છે અને કૌંસમાં લખેલ શબ્દ ગાય છે. તો આપણે જવાબમાં શું લખશું? નો. શું લખશું? નો. ધે આર નોટ, ધે આર શું છે? કૌંસ. બરાબર,
અહીંયા શું આવશે નો તે બોક્સિસ